जाओ बोलो दीकरा शु तकलीफ माता जी हमारे मणन बलिदान करना नहीं है भैंस लागे हमारी कृष्ण जी से पण तो भैंस दो आ तो दिन थी अधगाड़िया में दुआ नहीं आती नंदारी आवे ने दुआ ले जबरदस्त ने खरो दीकरा मामा ते बमणा આ દેવનું શું નામ છે દીકરા? આવા દેવનું શું નામ દીપા? માડી એ તો તમને ખબર. માડી ને ખબર. હા. દેવના ચાળા જુઓ બોમણ તમે. હા માડી. શું કહું દીકરા? માડી. તે બરાબર દીકરા તમારા ક્ષેત્ર શી દીકરા? તો વાડે ચોબ હતો છોડવર. અત્યારે તો પટેલના ક્ષેત્રમાં. પટેલના ક્ષેત્રમાં. ચોથી આવો છો તમે દીકરા? હું આયા તો હોઈ પણ બાજુથી. સુઈગમ. મરતોલ ની ચહેર હોધો છો ખબર છે ચહેર માતા ઓળખો છો દીકરા ઓળખે છે પણ એમને ખબર નહી બીજા દીકરા તમારી પેઢીમાં કોઈ દોષી ક નામ થી શરૂ થાય દીકરા પછી દીકરા સમય આવશે ને વેળા આવશે કદાચ મારા કાશી શંકર એવું બોલું છે કે દીકરા રબારી કાં તો પછી ભરવાડ હું માતા એવું બોલું તમારાની એમનો કોઈ પ્રશ્ન છે દીકરા તમારા પેઢીઓનો કોઈ દીકરા કોઈ વાંધો નહીં તો સમય આવશે અને વેળા આવશે દીકરા અંદર હું બોમણની માતા હું દીકરા ભરવાડોના મેલામ પહોંચી જાય અને મડવાળી ચેહર ખોળીને લાવ્યો દીકરા તે બમણ જો દીકરા કેસર ભવની ચેહરની બેગ રોજ દરવાજામાં કરજો અને આટલેથી તમારા ઢોરોમાં ઘર પરિવારમાં હખવારો હારાવાટ હોના જેવું દેખાય અંદર મન માતાને પૂછજો કે ચેહર ચોની છે દીકરા શું કહું અંદરમાં ચેહર ખોળવા જાય પછી દીકરા હજી તમને યાદ હોય ખૂબ યાદ હોય તમને માતાને એક પ્રશ્ન તમને કરવો છે કે દીકરા તમારા કુટુંબ કબીલામાં દીકરા દીકરા તમારા દાદાના ભાઈના ઘરે તો તમારા દાદા અને એમના ભાઈ બે હગા ભાઈ ના થયા તો ચહેર ન લાગે ભરવાડની માતા ના લાગે હા જો દીકરા હજી તમે બોમણની માતા જેવો ટીકું ખોઈને આવીશું તો હોય ને હાઈઠે ખોટું નહીં પડે તમારા કુટુંબ કબીલા બો દીકરા હોય ને હાઈઠે ખોટું નહીં પડે દીકરા અને બરોબર દીકરા ભરવાડાના વાડામાં પહેરીને માતા આવીશું દીકરા આ બારની માતા ચેહર છે દીકરા અને એનો તમને ઠપકો મળે છે ચેહરનો એટલે વખો પડે ચેહરનો દીકરા શું કહું તે બહુ મગજ દોડાયા વગર ખાલી બે અગરબત્તી જ કરો દીકરા દીકરા તે એમાં તો ભલું નહીં દીકરા એમાં તો દીકરા ભલું નહીં તમારું દીકરા કારણ કે દીકરા ન્યાયવટી માતા અને ઘરની માતા વચ્ચે ઝઘડો ચારો થાય
હદીપા કાલ ઘરની જોડાઈ ના કે ન્યાય વાળો આવે ને આપડા ઘેર દીકરા તમારે મોઢું હંતાડવાનો વારો તો આવે ને આ ચામુંડ ને મોઢું હંતાડવાનો વારો આવે દીકરા કારણ કે ન્યાયવટી માતા થોભલીમાં ઉભી છે તમારી અને રોજ દીકરા આ ચામુંડ ને ઠપકો આવે ને ક્યાંક મને ન્યાય કરાય પણ ચામુંડ હરખાઈ બોલતી નહીં તમારી જતી રે મારા બોમણ હાચા એ વાત ખોટી છે દીકરા ખરો ખરો ભાઈ ન્યાય એટલે ન્યાય દીકરા પછી શિયા હોય તો હું થઈ ગયું દીકરા શું કઉ દીકરા એટલે આ પ્રશ્ન બન્યો છે દીકરા જો દીકરા મો માતા આ ભરવાડ ની કીધું તો ખરા કે કરે સમય આવશે ભરવાડ ના મેલામાં પહોંચી જાય દીકરા આવો હું માતા તો બોલી બે અગરબત્તી કરો રેડી લાગે એટલે મને માતાને પૂછી જાજો ને મારે 4 વર્ષથી મને પવન આવે છે ને અવાજ માતાજી તે 4 વર્ષથી પવન આવે છે દીકરા અને બરોબર દીકરા મારા કાશી ના પરભુમ કોઈ છે માતા બોલતી નહીં દીકરા ના કોઈ દાડો નામ પાડતી જ નહીં દીકરા સપનો આવે છે શ્યામળ શ્રીગુતર ને મેલડી નો સપનો આવે મારી કુર્તી ની કોઈ ન્યાય કરવો પડશે તમારે પૈસા નો જમાનો છે દીકરા આજકાલ તો પૈસા નો જ જમાનો છે દીકરા દીકરા તમે ખાલી ફ્રીમો કરો તો ખરા બાર ની ચેહર મેં એવું નહીં કીધું બિહાવી બાધાવાળી માતા કહું કે જણા પંજા જણ માતા કહું દીકરા તમારા દીકરા દુઃખ નો નિર્ણય તો ચેહર જ લે હોડા શું કઉ દીકરા પછી દીકરા બરોબર દીકરા દીકરા ઘરની માં શીખો તો હશે પણ ઓટીમો છે દીકરા દીકરા એ માં છે ઘરની ન્યાય કરશો તમે હા તો પેલી તો દીકરા એમની નહી આવી હોય તમારા તમારા ઘેર દીકરા કોઈ ભરવાડો હોકળ બધી નહીં મિલી હોય નહી એ તો 1.5 મહિના મઠ ફાડીને આવેલી માતા હરી ભાઈ ભાઈ શીખવ દીકરા પણ એ તો સમય આવશે એટલે ન્યાય ખેંચી લાયા લ્યો ને વતાય આલ્યો દીકરા તમે તાર હાલ બોલ્યા વગર બે અગરબત્તી દીકરા ચેહર નહીં કરો અને શીખો તમે તમને વાયરો આવે છે આ પંખાનો નહીં આવતો દેવનો વાયરો આવે છે દીકરા હું કહું દીકરા તે સમય આવશે ને વેળા આવશે ને દીકરા આજે દીકરા શીખોતર અને કુટુંબ વચ્ચે અણ બનાવશે હું માતા એવું બોલું કે તમારા કુટુંબ વચ્ચેના શીખોતર વચ્ચે અણ બનાવશે દીકરા એ તો સમય આવશે એટલે પાર પડશે કહો આજ માતા મન મેલીને ધૂણવા તમને આવી છે પણ બોલતી તો બમણ એટલા નહીં કે મુકેશ કોણ છે આ મુકેશ ખોળ્યો છે એટલે મેં માતા એવું બોલી કે શીખોતરના ને ભગવાન અણ બનાવશે આ તો મુકેશ તમે નિશાની આલી ખાલી એ ભગવાન તો નાનો અમલે અવરાય કે એટલે કે ભૂવો હબળી જાય મારા વિડીયો જોઈ દીકરા કે બરોબર મો ચંડીના ગોધરાની માતા એવું બોલું દીકરા
હું કહું ગોમણા ભાઈ દીકરા સતને ગાદી પર બેઠી છું દીકરા સતના સવાલ નોખવા બેઠી હું દીકરા શું કહું દીકરા પણ ચિંતા મત કરો દીકરા ટેક લો શિકોતરની ટેક લો દીકરા ચેહરની દીકરા ચેહરને ન્યાય મળશે ને તો શિકોતર જબરી થઈ જા કારણ કે આ ચેહર બિહાડી છે ને શિકોતરને ફાયું નહીં આ વેણ પડ્યું હો ગોળા બોમણ શિકોતરને નહીં ફાયું બોમણ ઘરની ઉમરાની માતા આ બોમણ આ ઘરની ઉમરાની માતા ન્યાય ન મળે અને બારની માતાને મળે નો આશી ગયો તો દીકરા ચમનો ફેર મળે હા ચમનો ફેર પડી જાય બીજા અને માતાજી આ મારી ચોમુંડાના શિવલિંગ પર નિયમી મંદિર બનાવ્યો છે તો એમ આ તમે કીધું મુકેશના પપ્પાએ પૈસા નથી એટલે અમે આલ્યા દીકરા તેરી બોલે કે બનાવી એને બનતો નથી રાજકી પણ બનાવ છે અને બનાવ દીકરા પણ બરાબર દીકરા શેઠોથી આયા હોય એટલે આપણા જવાબ આલ્યા હિમ માતાએ પણ દીકરા જો હું માતા એટલું જ કહું કે દીકરા દેવના વ્યવહારમાં ગોડા ગોડા થઈને બેસજો ડાયા મત થાજો દેવના વ્યવહારમાં જો ડાયા તમે દેરો ખટવતો જ નહીં અમે ગોડોનો દેરો છીએ ગોડા ભાઈ ભાઈ શું કહું દીકરા સાચું મારી દીકરા હું કહું બીજા હું માતા આવું દીકરા મારા આગળ ડાયા પણ કરશો તો હું માતા કહું કે ના તો ડાયા મારે કોઈ શીખવાડવાની જરૂર છે એટલે દરેક જણને કહું છું કે દેવ આગળ ગોડા થઈને બેહું આપણી માં છે દીકરા અને ગોડોની જ માં હોય છે ગોડા હું કહું દીકરા હું તો ચામુંડને શીખું તને તો ખૂબ મોન હોય દીકરા હું તો તમારી માતાને મોનું જોયો હેડો તે તો સમય આવશે અને વેળા આવશે એક દોરી શીખોતાને કર્યાલી જરૂર દીકરા હું માતા કર્યા ખાલી ચેહરને બે કે દરવાજામાં કર ચા એટલું કરો ખમાન મજા દે ખમાન